अभी संवत 2492 आसवत 13 गुरुवार तारीख 10/11/66 नदी ने पूज्य श्री गांधी स्वामी नो श्री समय सार शास्त्र में जीवतिका की गाथा 36 अने श्लोक 30 ऊपर स्वर्णप्रीमा प्रवचन सड़ंग प्रवचन नंबर 99 नमो नोए सवरियंतानम नमो नोए सवरियंतानम नमो नुवि सौभागिरियाणि नमो नुवि सौजायनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं रूपमोहि मंगलं कुन्कुन्दारि उजेन्द्रमोः सुमंगलं नमः सुमतिस्थानाय स्वानुभूत्या चास्ति चित्स्वाय भवाय सर्वम् छत्रीस में गाथा शू कैसे जो अही स्वयं विश्व ने समस्त वस्तुओं ने प्रकाशवाना चतु भगवान आत्मा तो ज्ञान शक्ति स्वरूप सर्व वस्तु ने प्रकाशवामा चतुर ने विकास रूप एवी जेनी निरंतर शाश्वती प्रताप समझा भरेली छे एवा चैतन्य शक्ति मात्र आम शक्ति शक्ति वस्तु होयने शक्ति होयने वस्तु होयने शक्ति होयने कोई पण वस्तु हो तो एनी शक्ति शुं तो का आत्मा एनी शक्ति शू के चैतन्य शक्ति मात्र आत्मा चैतन्य शक्ति मात्र एवा स्वभाव भाव रे भगवान आत्मा एने आई जीव स्वभाव कही है कि जे निरंतर शाश्वती प्रसंपदा के जे बताने जाने एवी चैतन्य शक्ति मात्र जे स्वभाव ये वड़ी भगवान आत्मा जाने छे जो स्वभाव वड़ी भगवान आत्मा जाने छे के अंदर ना चैतन्य शक्ति द्वारा आत्मा परमार्थे हूँ एक छू एम जाने शू कहे छे मुवादी थी जुदू कहू छे ने મોહાદી બપોરે મોહાદી નું આવે છે ક્રોધાદી નું પણ પછી મોહ ચલો ક્રોધ કઈ મોહ કયો અહી મોહ કઈ ને ક્રોધ કે છે સમજાણો કઈ અહિયાં જીવ સ્વભાવ ને અજીવ સ્વભાવ ની વાત ચાલે છે તો જીવ સ્વભાવ તો ચૈતન્ય શક્તિ ના સ્વભાવ રી પૂતિ આત્મા ભગવાન આત્મા જ છે આ તો આત્મા જ છ चैतन्य शक्ति ना स्वभाव वाली आत्मा छू परमार्थ हूँ एक छू खरेखरी शक्ति चैतन्य स्वभाव वाली हूँ एक छू आ विकार आदि छे मारा मा नथी पछी ले एक छू स्थिति लीधु समझाणो कहे आ जेम साकर छे ગળપણ વળી એક છે ગળપણ કે છે મીઠાશ વળી એક છે એના મીઠા સ્વભાવ વળી એક છે એમ આત્મા ચૈતન શક્તિ એનો ચૈતન જાણવા દેખવાના શક્તિના સ્વભાવ વળી હું આત્મા એક છું બરાબર સમજાણું કાય સ્વભાવ જ જ્ઞા સ્વભાવ કહો ચૈતન્ય શક્તિ કહો એ ચૈતન્ય શક્તિ નો સ્વભાવ વળી એના વળી ભગવાન આત્મા જાણે છે પરમાર્થે હું એક છું ખરેખર તો હું ચૈતન્ય શક્તિ ના સ્વભાવ વળી જાણનારો આત્માથી એક છું બરાબર સમજાણું કાય
સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ ઉદાહરણ જો કે બીજા પદાર્થો આદિ છે એને સાધારણ એક ક્ષેત્રમાં અવગાહવું વ્યાપવું નિવારણ કરવું અશક્ય હોવાથી અહીં તો એ શૈલી છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ વડે હું આત્મા છું એમ જાણે એક રૂપ છું એમ જાણવું તે આત્મા અને એ જગ્યોએ એક ક્ષેત્ર હે વ્યાપેલા બીજા દ્રવ્યો અને વિકાર પરિણામ આદિ બધા એક ક્ષેત્રે રહેલા છે એક સ્વભાવ રૂપ છે નહીં સમજાણું કઈ જેવું પડે તેમેથી કહીએ આ વસ્તુ છે કે નહીં વસ્તુ છે આત્મા છે એ ચૈતન શક્તિના સ્વભાવ દ્વારા આ પરમાર્થે હું એક છું એવું આત્મા પોતાના સ્વભાવ દ્વારા જાણે તેને આત્મા જાણ્યો અને અનુભવ્યો કહેવામાં આવે સમજાણું કઈ એ આત્મા ચૈતન્યના સ્વભાવ શક્તિરૂપ સ્વભાવ વળી હું આ છું એ હું એક જ છું સ્વભાવ વળી આત્મા એમાં જો કે સમસ્ત પદ્રવ્યો પરસ્પર સાધારણ આત્મા છે ત્યાં રાગાદી શરીર આદિ અને રાગાદી શરીર છે ત્યાં આવો ચૈતન્ય શક્તિના સ્વભાવે હું આત્મા છું તે પરસ્પર સાધારણ એટલે બે એક જગ્યાએ રહેલા એક ક્ષેત્રાવગાળાનું નિવારણ કરવું તો અશક્ય હોવાથી સમજાણું કહે મારો આત્મા ને જળ એ રાગ આદિ પરિણામ એ બધા જળ છે મોહ આદિ પરિણામ એ બધા અચેતન જળ છે ચૈતન શક્તિના સ્વભાવ વાળો આત્માથી આત્માથી જાણે છે હું છું એવી શક્તિ રાગમાં મોહમાં પંચમાં કામક્રોધ વિકલ્પમાં છે નહીં તેથી તે જળ છે ધ્યાન રાખજો બેના સ્વાદ જુદા બતાવે છે શ્રીખંડમાં દહીં ને સાકર ભેગા થતા એક જગ્યાએ છતાં સ્વાદ ભે છે શ્રીખંડ દહીં ને સાકર એક જગ્યાએ હોવા છતાં બે નો સ્વાદ જુદો છે એમ આત્મા અંતર ચૈતન્ય સમર્થ સામર્થ એ રૂપ સ્વભાવ હું આત્મા એક છું એમ અંદર જોવે સમજાય છે કઈ જો કે એવું એક પણ સ્વભાવનું હોવા છતાં જોડે એક જગ્યાએ એક ક્ષેત્રમાં વ્યાપેલા દહીં દૂધની શ્રીખંડની દહીં ને હાકર મારો આત્માને જોર કેવી છે વાંચવું શ્રીખંડની જેમ એક મેઘ થઈ રહ્યા છે જાણે કે ક્ષેત્રમાં એક મેઘ દેખાય છે તો પણ શ્રીખંડની માફક સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે શ્રીખંડની માફક સ્પષ્ટ વેદનમાં આવતા અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે હું મોહ પ્રત્યે નિર્મમત્વ છું એટલે કે હું જ્ઞાન સ્વભાવે ચૈતન્ય શક્તિ દ્વારા પરમાર્થે હું આત્માને જાણનારથી એક છું એનો સ્વાદ અતિન્દ્રિય આનંદ છે
અને મોહનો સ્વાદ આકુળતા છે. સમજાણું કઈ? જ્યાં કારણે હું નિર્મમત્વ છું કે બેના સ્વાદ જુદા છે એટલે સ્વાદની ભિન્નતાને કારણે હું આનંદ જ્ઞાયક સ્વભાવ વડે જાણનારો આત્મા એ આનંદ મારો સ્વાદ છે, અતેન્દ્રિય મારો સ્વાદ છે, અને મોહાદી આકુળતા જેનો સ્વાદ છે. એક જગ્યાએ એક ક્ષેત્રે રહેવા છતાં બેના સ્વાદ ભેદ તત્વો છે. સમજાણું કઈ? જેવા સ્વાદ આવ્યો આ ધનતેરસ ની લાપસી, ધનતેરસ ની મારે લાપસી કરે. અનિલજી આ ધનતેરસ છે ને, ધનતેરસ લાપસી કે લાપસી કે ઘઉંકા, ઘઉંકા લોટ મેં ગોળ નાખ કર બરાબર હરા કર ચોખ્ખી આમ પછી એમાં ઘી નાખીને ખાય, એ ધનતેરસ થઈ કહેવાય. રોટલાનું દાળનું હવાજ, રોટલાનું હવાજ નહીં, દાળ તો ભેગી આવ્યું નથી, રોટલાનું રોટલી નહીં. અમારે પાલેજમાં ચાર દી રાંધણ રોટલી રોટલા નહીં પાલેજમાં. ત્યારે બી તેરસ ચૌદ પાંચ ને એકમ રોટલી રોટલો નહીં, આજે નહીં, આજે રોટલી રોટલો નહીં. ખીચડી ઠોકા કરતા ખબર છે ને અમને, ત્યાં અમારા ગંગા મેં ખબર છે એકાદ વર્ષે ચોખા કરતા હિ વણ ભૂલી ગયા. પણ અમે ખબર છે ચારે દિવસે ભતવાનું જવાય, બસ એક રોટલી રોટલો આપણે નહીં. ચારે દિવસ કેદી ની વાત છે, ચોપન પંચાવન છપ્પન વર્ષ પહેલા ની, ચાર દિવસ હે, ચાર દિવસ, ચાર દિવસ રોટલી રોટલો નહીં થાય મારે ત્યાં. પૂરી કરે, પુડલો કરે, શેરો કરે, એવું કરે બહાર નહીં. એમાં જો આ ધનતેરસ માં કે સ્વાદ ફેર આત્મા છે એમ કે છે. ધનતેરસ ધનતેરસ આત્મા ના ધનરૂપી તે રસ છે કે છે. એવો આત્માની ભિન્નતાની અસ્તિત્વના અસ્તિત્વની વાત ચાલે છે. ભગવાન આત્મા એને કહીએ કે જે ચૈતન શક્તિના સ્વભાવ વડે હું આત્મા છું, એમ અંતરના અતિન્દ્રિય આનંદના સ્વાદ વડી કરીને આત્માને જાણે, તે આત્માને જાણ્યો કહેવાય. અને તેથી તે આનંદના સ્વાદથી જુદો પડેલો મોહભાવ તેનો સ્વાદ આ આનંદથી જુદો છે બરાબર. તેથી તે મારા સ્વાદથી જુદો માટે તેમાં મારા પણ મને છે એમ કે છે. જેમાં મારો સ્વાદ નથી તે ચીજમાં હું નિર્મમત્વ છું એમ કહ્યું ને, હું મોહ પ્રત્યે નિર્મમ જ છું. ભગવાન આત્મા એવી ટીકા છે કે સ્વયમે વિશ્વને પ્રકાશ તત્વ એકલું સર્વજ્ઞ પદ છે આત્મા એમ કે છે. આમ વસ્તુ જુઓ, આત્મા તો એ જ્ઞા પદ, જ્ઞા એટલે સર્વજ્ઞ સ્વભાવી પદ છે. એ તો એ જ્ઞા સ્વભાવ ચૈતન્ય શક્તિના સ્વભાવ એ ભગવાન આત્મા જાણે છે કે હું આ એક છું, હું એક છું. અને એક છું એની રીતમાં શિખંડની સ્વાદના પેઠે મારો ને જળનો સ્વાદ જુદો છે. હું મારા સ્વભાવ પ્રત્યે અસ્તિત્વમાં એક છું, એના સ્વાદથી જળ નામ પુણ્યને પાપ રાગને દ્વેષ દયાને દાન આદિ પરિણામ એ બધા જળ છે, આકુળતા છે, દુઃખદાયક છે. બરાબર સમજાય છે ખાય?
જેમ શ્રીખંડ માં ખાંડ સાકર અને દહીં, સાકર નો સ્વાદ મીઠો છે, દહીં નો ખાટો છે, એમાં ભગવાન આત્મા એક ચૈતન્ય શક્તિના સ્વભાવ વળી પરમાર્થે હું એક છું એમ જ્યાં અનુભવ થયો ત્યારે તેના સ્વાદમાં અતિન્દ્રિય આનંદ નો સ્વાદ આવ્યો. એ સ્વાદના સાથે મોહ કે રાગાદીના, અહીં મોહ શબ્દ કઈ મિથ્યાત્રી વાત નથી, અહીં તો રાગાદીની જે પરમા સાવધાની નો જે વિકલ્પ શુભ રાગ કે અશુભ રાગ હતો તેનો સ્વાદ દહીંમાં જેમ દહીં નો ખાટો સ્વાદ એમ વિકારનો આકુળતા સ્વાદ, ખાકર નો મીઠો સ્વાદ એમ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ ના સ્વાદ વાળો થી હું અને અતિન્દ્રિય આનંદ ના સ્વાદ થી વિપરીત દયાદાન વ્રત ભક્તિ ના વિકલ્પ જેવું છે એ હું નહીં, કેમ કે એનો સ્વાદ મારાથી ભિન્ન છે. સમજાણું કહાય? એક જગ્યાએ રહેવું નિવારી ન શકાય પણ એક ભાવ રૂપે હોય શકે નહીં એમ કે છે. હા હા, બોલો. સંવર ના અધિક રાખજો, સંવરમાં આવ્યું ને ક્ષેત્ર, સંવરમાં એ અહીં કઈ કહ્યું ભલે ક્ષેત્ર વ્યાપનું પણ વસ્તુ જુદી તો દન જાય. સમજાણું કઈ? ભગવાન આત્મા ચૈતન્યના સંપજાથી ભરેલો ભગવાન, આમ ચૈતન સંપજાથી ભરેલો હું આત્મા, એ વળી હું આત્મા હું પોતે છું એમ જાણનાર તે એક રૂપે જ છું, એક રૂપે છું તે હું, અને ભિન્ન ભિન્ન જે રાગ આદિ વિકલ્પ જે ઉઠે છે એક દહીંના સ્વાદની પેઠે ખાતરથી ભિન્ન સ્વાદ છે એમ મારા આનંદના સ્વાદથી રાગ પુણ્ય પાપના ભાવનો સ્વાદ ભિન્ન છે, માટે તે પ્રત્યે હું નિર્મમ છું, આ પ્રત્યે હું દ્રઢ આસ્થા વાળો છું, આ પ્રત્યે હું નિર્મમ છું. બરાબર હું જાણું કાય. આ કોની વાત આવે? આ આઠમા ગુણસાણા ની નીતિ હો, કોણ જાણે ક્યાં લઈ જશે એ પછી બપોર આવશે એટલે છનું ગાંઠામાં આવશે, વેતરાગી ઉપયોગ નું કહ્યું ને એમાં ગાંઠામાં આવશે વેતરાગી ઉપયોગ વાળો, એનો વિતરાગી ઉપયોગ નો અપ્રાપ્ત તે ક્રોધ શું એમ માને છે એમ કે છે. આઠમા ગુંઠાની વાત છે, ત્યાં બે ઠેકાણ આવશે છનું નો બતાવ. ભગવાન આત્મા એને જોતા એ જોવાની જે શક્તિ જે કાયમ છે એ દ્વારા આમ અંદર જોવે ત્યાં પર્યાયનું વલણ અંદર થાય. ચૈતન શક્તિનું સ્વભાવ એ વળી હું એમ કહ્યું ને ભગવાન આત્મા જ જાણે છે એમ પાછું કે પરમાર્થે હું એક છું. ચૈતન સચિદાનંદ પ્રભુ શુદ્ધ આત્મા તે હું એક છું, અને બીજા દ્રવ્યો પરસ્પર સાધારણ ઉગા ભલે એ રાગ આદિ પણ ખરેખર પરદ્રવ છે. સમજાણું કહાય? એ દયાદાન વ્રત ભક્તિ ના પરિણામ શુભાશુભ થાય એ ખરેખર પરદ્રવ છે, સ્વદ્રવ્ય ના ચૈતન સ્વભાવ વાળું એ તત્વ નથી. સમજાણું કહાય? સમસ્ત દ્રવ્યોના પરસ્પર ન હોમાં સાધારણ એક જગ્યાએમાં રહેવું એ નિવારણ કર્મ શીખવાથી એક જગ્યાએ રહેવાને ટાળી શકાતું નથી. મારો આત્માને જળ ભગવાન આત્મા અને રાગ આદિ મોહ આદિ જળ એ દયાદાન ના પરિણામ પણ જળ. હા હા, જેમાં ચૈતન્ય શક્તિના સ્વભાવની ગંધ નથી,
ભગવાન આત્મા ચૈતન શક્તિ ના તેજ ના નૂર નું પૂર નું ભરપૂર ભગવાન છે. એવા આત્મા દ્વારા હું આત્મા આ છું એમ જ્યાં થયું તો કે છે કે મારી જગ્યો એક જગ્યો બીજા દ્રવ્યો રહે એનું નિવારણ કરવું અશક્ય છે. એને હું ટાળી શકું પણ એના ભાવ ભેદ ને હું ટાળી શકું છું. બરાબર છે ભાઈ? એ બે ના ભાવ ના ભેદ ને હું ભેદ કરી શકું છું. સમજાણું કાય? આત્મા અને જળ બે શબ્દ લીધા સતો. હવે મોહ આદિ રાગ દ્વય પુનપા બધા જળ કે છે. એ જીવ નહી, જીવ સ્વભાવ નહી, આત્મા નહી. હા, શુભ વ્યવહાર રત્નત્રય નો રાગ છે, શુભ એ જળ છે. એનો સ્વાદ જેમ દહી નો ખાટો એમ આકુરતા નો સ્વાદ છે. માટે તેના પ્રત્યે હું નિર્મમ છું એમ અવાદ ના ભેદે હું નિર્મમ છું એમ કહેવામાં આવે. અવાદ ના ભેદ ના ભાને હું નિર્મમ છું. કેટલું સંભળાય છે? સંભળાય છે કેટલું એમ મેં કીધું? સમજાય પછી સમજાણું કાય? ભગવાન આત્મા જેમ સાકર નો ગાંગડો, ગાંગડા કે ઢેલા સાકર ના ઉપર કઈ જરી મેલ હોય, મેલ એ બે નો સ્વાદ જુદો છે. સાકર નો સ્વાદ જુદો ને મેલ નો, બે નો સ્વાદ જુદો છે. તેથી સાકર ના સ્વાદ માં આ મેલ નો સ્વાદ એક થતો, પણ એ તો જળ છે તેને ખબર નથી. સમજાય છે? ભગવાન આત્મા આમ ચૈતન ના પૂર થી ભરેલો સ્વભાવ, કેવળી આત્મા, આત્મા ભગવાન આત્મા થી હું છું એમ એક રૂપે જ્યાં આત્મા ને જાણ્યો તેના જ્ઞાન ના સ્વભાવ દ્વારા અને સ્વાદ દ્વારા એકમેક રહ્યા છે તો પણ શિખંડ ની માફક સ્પષ્ટ અનુભવ માં આવતા સ્વાદ ના ભેદ ને લીધે હું મો પ્રત્યે નિર્મમ જ છું. ભગવાન આત્મા ચૈતન ના સ્વભાવ ના સ્વાદ ની આગળ, એ ચૈતનના સ્વભાવના સ્વાદના આગળ એ મોહનો સ્વાદ તે વિપરીત છે. તેથી તે મારી જાતની વાત એ, તેથી તેના પ્રત્યે હું નિર્મમ છું. એ રાગ દયા દાન વ્રત આદિના પરિણામ એ મારામાં, એ દુઃખદાયક પરિણામ એમાં હું નિર્મમ છું. ગસરાય કે માને? હું શું માને? ગસરાય ક્યાં? ગસરાય તો કે માને છે, એને ભાન નથી કે હું કોણ છું ને ક્યાં જાઉં છું એની એને ખબર ભાન નથી. એટલે અજ્ઞાન ની વાત કરે. સમજાણું કાય? કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સદાય જ્ઞાન સ્વભાવ શક્તિ સ્વરૂપ પ્રભુ એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય આત્મપદ આત્મદેહ પણ અહીં અત્યારે આત્માની મુખલા છે એવો ને એવો સ્થિત રહે છે. ભગવાન આત્મા જ્ઞાનના તેજથી પોતાના સ્વભાવને જાણતો એ આત્મા એવો ને એવો અંદર સ્થિર છે. દહી અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમ દહી અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહી ને ખાંડ એક જીવા માલુમ પડે છે તો પણ પ્રગટરૂપ ખાટા મીઠા સ્વાદના ભેદથી જુદા જુદા ગણાય છે. દેખો અવગાન ક્ષેત્ર અવગાની પેટે ભાવ ભિન્ન છે એમ કે છે. દહી ને ખાંડ એક જીવા એક ક્ષેત્રે ભેગા દેખાય છતાં ખાટા મીઠા સ્વાદના ભેદથી જુદા જુદા ગણાય છે.
ખાટો સ્વાર્થી દહીંનો મીઠો સ્વાર્થી આકરણો જાણો અહીં ખાંડ શબ્દ વાપરી છે શ્રીખંડ ખાતા જ તેના બે સ્વાદ જુદા પડી જાય ખાટો સ્વાદથી દહીંનો મીઠો સ્વાદથી હાકરનો એવી રીતે દ્રવ્યોના લક્ષણ ભયથી જડ ચૈતન્યના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે દ્રવ્યોના લક્ષણ ભેદથી ભગવાન આત્માનું લક્ષણ જ્ઞાનથી જણાય એવો પ્રભુ જળ રાગને જાણનારું જ્ઞાન જળ જળથી જણાય નહીં પણ જળ છે એનું લક્ષણ આકુળતા એનું લક્ષણ મોહાદીનું એવા જળ ચૈતન્યના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે દેખો ભગવાન આત્મા આનંદ અતિન્દ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ એના આનંદના સ્વાદથી રાગ ને દયાદાનના પરિણામનો સ્વાદનું લક્ષણ ભિન્ન છે જો આ જીવ અજીવની વ્યાખ્યા જીવ એને કહીએ કે જેને જ્ઞાન સ્વભાવ વળી આત્માને હું જાણતા આનંદના સ્વાદથી જુદો પડે અને રાગાદીનો સ્વાદમાં આકુળતા જાણીને તે પ્રત્યે હું પણ ત્યાં ન રહે સમજાણું કાય ખાટા મીઠા તો પણ પ્રગટ રૂપ ખાટા મીઠા સ્વાદના ભેદીઓ પ્રગટ જુદા જુદા જણાય છે તેવી રીતે દ્રવ્યોના લક્ષણ ભેદથી જળ ચૈતન્યના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે મૌ કર્મના ઉદયનો સ્વાદ આગાદી છે તે ચૈતન્ય નિસ્વભાવના સ્વાદથી જુદો છે સમજાણો ભગવાન આત્મા પોતાના જ્ઞાય ચૈતન શક્તિ સ્વભાવ વળી પોતે પોતાને જાણ્યો આ હું એટલે એમાં સ્વાદ પણ અનંતકાળે ન આવ્યો એવો અતિન્દ્રિય આનંદનો સ્વાદને અનુભવ થયો એના અનુભવના સ્વાદ આગળ એ મોહ કર્મના ઉદયનો પાગ જે રાગ આદિ પુનપાપ શુભ સ્વભાવ એ સ્વાદ રાગાદિથી ચૈતન્યના નિસ્વભાવના સ્વાદથી જુદો છે ભગવાન આત્માનો સ્વાદ અને પુણ્ય પરિણામનો સ્વાદ બે તદ્દન જુદા આ શાંત છે એ આકુળતા છે સમજાય છે કાંઈ ભગવાન આત્મા શાંત ચૈતન્ય આનંદ રસવાળું તત્વ એને ભાન કરતા એના સ્વાદ આગળ મીંઢવતા મીંઢવતા સમજાય છે મીંઢવતા નહીં મુકાબલો કરતા કાઠિયાવાડી ભાષા આટલા વરાણી રહ્યા તો હજી શીખ્યા નથી થોડી મીંઢવતા કે મેળવતા આ મુકાબલે આ કરતા આ જુદો આ કરતા આ જુદું સ્વાદ ભેદે જુદો સમજાણું કઈ ભગવાન આત્મા પોતાના ચૈતન્યના સ્વભાવના રસે ચડ્યો અને તેને આત્મા અંદર અનુભવ્યો જાણ્યો તે આત્મા એવા આત્માથી ભિન્ન મોહ કર્મના પાપથી થયેલો રાગ આદિ જો રાગ એટલે શુભ રાગનો વિકલ્પ એ સ્વાદના ભેદને ભેદને લઈને એ સ્વાદ મારો નહીં એથી આ સ્વાદમાં એને મેળવતો આત્માના આનંદના આનંદના મુકાબલે આકુળતાના સ્વાદને ભીન જાણતો તેમાં પોતાનું મમત્વ પણ રહેતું એટલે કે એ હું છું એમ થતું નથી એમ હું છું એ તો ચૈતન્ય સ્વભાવ વાળો આત્મા તે હું
રાગ દયાદાન ના વ્રત ના વિકલ્પ ના સ્વાદ ને ભિન્ન જાણતા તે હું. સમજાય? હવે અહીં તો બાયડી છોકરા ના બધા જણે ખીચડો થઈ ગયો જણે. એક હા તો એક ક્ષેત્રમાં ઉત્પત્તિ વિકાર ની છતાં ભાવ ભેદે બે ચીજ ભિન્ન છે. તમે જાણો કઈ દારૂ પીધેલો હોય ને એ જો શ્રીખંડ ખાય તો એને ગાય ના દૂધ જેવું લાગે. દાખલો દાખવા છે ગાય પીધેલો દૂધ નો આમાં નથી, એને દાખલો દૂધ નો છે. હા પણ એને દાખલો એને દૂધ નો દારૂ પીધેલો માણસ હોય અને આમ શ્રીખંડ ખાય તો એને દૂધ જેવું લાગે. બે હવા જુદા લાગે નહી. તમે જાણો કઈ એમ હે અજ્ઞાની નો દારૂ પીધો છે એના આત્મ સ્વભાવ નું ભાન નથી. મિથ્યાત ના દારૂ પીધેલા ને લઈને આત્મ સ્વાદ ને રાગ નો સ્વાદ એને જુદો જણાતો નથી. સમજાણું કઈ? આમ જીવ કહેવાય ભાઈ. એમ જીવ કે આ જીવ હાલે ચાલે જીવ બોલે જીવ હે ત્રાસ પામે જીવ એવી વ્યાખ્યા ક્યાંથી કાઢી કે? તો આત્મા એને કહીએ કે જે ચૈતન્યના સ્વભાવથી પોતાને અંતર જાણે અને આનંદનો સ્વાદ આવે તેને જ આત્મા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ તો ચોથા અનુષ્ઠાનની વાત છે. મુનિ છઠ્ઠે છે એટલે ત્યાંથી વાત કરે છે. સમજાણું કઈ? માણસે સમ્યક દર્શન ને એટલું બધું હળવું અને વિપરીત કરી નાખ્યું. સમજાણો? આ ચીજ તો સમ્યક એટલે ભગવાન જે સ્વભાવે છે તે સ્વભાવે અનુભવમાં આવવો અને તેના આનંદ ના સ્વાદ નો વેદ ના આવવો ત્યારે આ આત્મા પૂર્ણ આનંદમય છે. આ શાંત નો રસ નો સ્વાદ તે આખો શાંતિ નો સાગ છે. તે હું એનાથી વિરુદ્ધ રાગાદી ના વિકલ્પ નો સ્વાદ મારાથી જુદો. આ ભેદ જ્ઞાન થી જ્ઞાન છે. ત્યાં શાસ્ત્ર ના ભણતર પણ ત્યાં કામ કરતા ને અડતા કસાય ની મંદતા ત્યાં અડતી નથી. કસાય ની મંદતા પણ આકુળ ના અવાજ થી જુદી રહેશે. તેથી તે કસાય ના શુભરાગ ને પ્રત્યે પણ મમતા એ વ્યવહાર તંત્ર નો શુભરાગ થી હું છું એમ જ્ઞાની માનતો. આ તો કે છે શુભ રાગ થી અને એનાથી રત્ન થઈ છે એનાથી નીચે રત્ન થઈ તમારે ઉતરા ગુંઠાના ભગવાન બહુ ફેરવી નાખ્યું. સમજાણું કઈ? અરે આવા વખત મળ્યા માન માન માનો થયો છો ભાઈ. એને કિંમત નથી, એને કિંમત નથી. ક્યારે કેટલે કાળે આ સ્થિતિ પામ્યો એમાં જે કરવાનું જે કાંઈ છે એની એને લક્ષી ન કર્યું. લોડ ધાણી ને વાપાણી મોટા રાજા કે કરોડોપતિ બધા ગલુડિયા મરે અનુષ્યા મરે મરે છે બધા. ગલુડિયા સમજશે કુત્તી કા બચ્ચા ક્યાં કહેશે ઉસકા નામ કુત્તી કા બચ્ચા. અણુષિયા અણુષિયા સમજશે ચોમાસામાં નીકળશે ને અનુષ્યા આમનો હોય આમ લાંબા હોય. ના ના એ તમને આ લાંબા લાંબા લાલ થાય પાતળા એ જાણે આવડો મોટો અનુષ્ય છે. અનુષ્યાઓ ગાળા મેં કાદો મેં પતળા પતળા હોતા ને લંબા લાલ
પંડિતજી કહેતે અમારે અહીંયા અણસિયા કહેતે હે, એમાં મોટા રાજા મહારાજા બચારા ભિખારા અણસિયા છે, સમજાણું કઈ કેમ છે એ મલકનભાઈ? ચારા ની સાહેબી અહી નથી કે પૂન ભાઈ એવી સાહેબી ના છે, સાહેબી ના છે માણસ ને પણ મારી નાખ્યા છે ને ભગવાન આત્માની ચૈતન્ય સાધુ સાહેબી જેના એક ક્ષણ ની શાંતિ ની હારી જગતના કોઈ પદાર્થ ની તુલના થઈ શકે નહી, એના પ્રખંડ ના રાજવાય ઇન્દ્ર ના ઇન્દ્રાસન બધી આકૃતા છે, ધૂળ ની આકૃતા અંગારા થી શેકાય છે એમ શાસ્ત્ર કહે છે, શું ભાવના ફળ રૂપે પુણ્ય ના ફળ રૂપે સ્વર્ગમાં જાય એ અંગારા થી શેકાય છે, વિષય ની અગ્નિ થી શેકાય છે, મૂંડે ને માને કે સુખી છે, હવે આનું કરવું શું, આનું માપ ક્યાં કરવું, એ વિઘાભાઈ હે ત્રીસ રૂપિયાનો પગાર હોય એમાં 5,000 રૂપિયા દોડે 10,000 12 મહિને તે કેટલું થઈ જાય ને, આપણે જાણે ક્યાંય થઈ એમ થાય કે નહીં, અરે અરે આ શું છે પણ આથી કે છે કે આ ભ્રમણા પણ તે ક્યાંથી નથી, અજ્ઞાન થી ઉત્પન્ન થયેલા સ્વીકાર ચૈતન પરિણામ એને આ ગોટો વાળ્યો બધો, પોતાની જાતને જુદી અને પરને જુદી જાણવા દીધી ને એની અજ્ઞાન દશા એ સમજાણું કાંઈ, આ રીતે ભાવક ભાવજી મોહ નો ઉદય લે, ભાવક જે કર્મ એનો ઉદય ભાવ વિકારી પરિણામ, ભાવક ભાવ મોહ નો ભાવ એનો ભાવ વિકારી પરિણામ, એવો ઉદય તેનાથી ભેદવિના થઈ લે, સમજાણું કાંઈ, ભગવાન આત્મા આનંદ પહેલી લીધી ચૈતન શક્તિ શું કરવા, વ્યક્તપણું એનો અંશ છે અને એ અંશ છે એમાં અંદર સામાન આખો સ્વભાવ ચૈતન શક્તિ એવા સ્વભાવ ભાવ વડે આત્મા છે એમ જે અનુભવ થયો ત્યારે તેને પોતાના આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ એ ચોથે ગુણસ્થાનમાં સમ્યક દર્શન થતા એની વાત ચાલે છે, એ વખતે એને પોતાના સ્વભાવના સ્વાદથી ભીન રાગાદીનો સ્વાદ જોતા તે પ્રત્યે મમત્વ અને હું પણ પોતે એમાં અસ્તિ હું છું એમ રહેતો, સમજાણું કાંઈ, એ મારામાં નથી, એ મારામાં નથી અને મારામાં છે કે એમાં નથી, સમજાણું કાંઈ, અરે વાત ભાઈ આ કોઈ દી સાંભળ્યું નથી આવું કે એમ કે છે, માતા કુળ કરી મરી ગયો મફત નો હેરાન થઈને, ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ દેવે જ્ઞાનમાં જાણ્યું કે આ તત્વ તો પ્રભુ આવું તારું છે ને, અને તેને જાણતા તને રાગના સ્વાદનો સ્વાદ ભીન લાગતા તેની મમતા તને નહીં રહે, સમજાણો ભાવા, આ મૂળ કર્મ છે તે જળ પૂતગળ દ્રવ છે, આ તેનો ઉદય કલુષ મલિન ભાવરૂપ છે, એ મૂળ કર્મ નો ઉદય નો ભાવ જે થાય ચાહે તો શુભ કે અશુભ એ બધો કલુષ મલિન ભાવ છે,
શુભ ભાવ હો કે અશુભ ભાવ, બધો મલિન ભાવ છે, મેલો ભાવ છે. તે ભાવ પણ મૂળ કર્મ નો ભાવ હોવાથી પાક એનો છે, ચૈતન્ય નો પાકી છે. ભગવાન આત્મા તો અતિન્દ્રિય આનંદ નો પાક થાય એવું એ ખેતર છે. એ કઈ રાગ પાક થાય એવું એ ખેતર પૂદગલ નો જ વિકાર છે. ભાષા જો પૂદગલ નો જ વિકાર છે. પાપ પુણ્ય પાપ દયાદાન વ્રત ભક્તિ ના વિકલ્પો બધા પૂદગલ નો જ વિકાર છે. આ ભાવક નો ભાવ છે, આ ભાવક નો ભાવ છે. તે જયારે ચૈતન્ય ના ઉપયોગ ના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થી રાગારૂ મળી દેખાય છે. શું કે છે એ ભાવક નો ભાવ, જે કર્મ રૂપી ભાવ ભાવક, એનો જે પુનપાપ નો ભાવ, તે જયારે ચૈતન્ય ના ઉપયોગ નું જાણવા દેખવાનો ઉપયોગ છે એના અનુભવમાં ખ્યાલમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ જાણે હું રાગ ને ઉપયોગ મળી દેખાય. એ ઉપયોગમાં સ્વચ્છતા નો સ્વભાવ છે તે દેખાય છે, એમાં જાણે હું મલિન થઈ ગયો એમ મલિન દેખાય. ઉપયોગ વિકારી થઈ રાગારી મલિન દેખાય છે, ઉપયોગ વિકારી થઈ મલિન દેખાય છે. અને ઉપયોગ તો ચૈતન્ય સ્વરૂપ છે. આમ રાગ ના પુણ્ય પાપ ના વિકલ્પ ને ભાગતો એમાં એકાકાર થતો એ ઉપયોગ એવો વિકારીમય દેખાય. જયારે તેનું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્ય શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. ભગવાન આત્મા એ તો ચૈતન્ય શક્તિનું તત્વ છે અને એ ચૈતન્ય શક્તિ એટલે જ્ઞાન શક્તિ 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 તત્વ. જ્ઞાન શક્તિની વ્યક્તતા પ્રગટતા જ્ઞાન દર્શન જાણવું દેખવાનો પર્યાય પ્રગટે તેનો ઉપયોગ છે. બરાબર. ચૈતન્ય ભગવાન આત્મા ચૈતન્ય શક્તિ સ્વભાવ એની વ્યક્તતા પ્રગટતા થઈ એ તો જાણવા દેખવાના ઉપયોગ રૂપી પરિણામ તે એના વ્યક્ત થયા. એ વ્યક્ત કઈ રાગદ્વેષ થયો એમાંથી એમ છે મૂળ કર્મ ના ભાવક માંથી વ્યક્ત થયો રાગદ્વેષ. અને આ કલુષતા રાગદ્વેષ મોહરૂપ છે તે દ્રવ્યરૂપ કર્મ પૂદગલ દ્રવ્યની છે. જો ભગવાન આત્મા જાણવા દેખવાની શક્તિમાંથી પ્રગટતા દર્શન ઉપયોગની શક્તિની વ્યક્તતા કરી તે હું અને આ કલુષતા રાગદ્વેષ મૂર્તિ પૂદગલ દ્રવ્ય ધર પૂદગલ દ્રવ્યની છે. જાણો કઈ ત્યારે ભાવક ભાવ જે દ્રવ્યકર્મ રૂપ મોહ નો ભાવ, ભાવક એટલે કર્મ એનો ભાવ જે દ્રવ્યકર્મ મોહ નો ભાવ, તેનાથી અવશ્ય ભેદભાવ થાય છે. જોનાર ને જુઓ નહીં માથાકૂટ કરવી બીજી. જુનાર જુનાર જુએ છે જેવડો કેવડો છે, જુનાર જુએ છે કેવડો છે. ચૈતન્ય શક્તિના સ્વભાવથી જાણે એવડો એ છે. બરાબર. રાગ થી જાણે નામ થી જાણે એવડો એ આત્મા બહુ જૂનું ને નાના ને પછી એવું લાગે કે આમાં ઓલો વ્યવહાર લોપ થઈ જાય. પણ ભગવાન વ્યવહાર લોપ થાય ત્યારે જ નિશ્ચય પ્રગટે. એને વ્યવહાર હોય ને જ્ઞાની ને, પણ જે રાગાદીની મંદતા એની રૂચિ છોડીને આત્માની રૂચિ કરે ત્યારે ઓલાનો લોપ થાય છે. સ્વભાવમાં એ વ્યવહાર નથી. ત્યારે ભાવક ભાવ જે દ્રવ્યકર્મ મોહનો ભાવ, તેનાથી જરૂર ભેદભાવ થાય છે. અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવ રૂપ સ્થિત થાય. આત્મા જ્ઞાન સ્વભાવ વસ્તુ એ દ્વારા પોતાને જાણતો એમાં સ્થિત થાય છે તે આત્મા.
અને મોહકર્મ રૂપી ભાવક એનાથી પ્રગટેલો વિકારી પુનપાપ સુભાષુ વિકારી ભાવ પંચમાવૃતાદિ પરિણામે બધું મોહકર્મ ના ભાવક નો ભાવ હરી મચ્છ પંચમાવર્ત ના પરિણામ મોહકર્મ ભાવક નો ભાવ એ આત્મા નો ભાવ નહી ચૈતન્ય શક્તિ ની વ્યક્તતા એનો ભાવ એ તો રામ થાય એને જાણવા દેખવાનો સુપર પ્રકાશ એનો ભાવ આ ભાવ કેવો એનો હરે આપણો પણ એ માણસ નો અરે ભાઈ બાપુ આ વસ્તુ આમ છે ત્યાં ઊંડગઢ વાળા કે ભગવાન કે બધું એક જ છે કે ભગવાન આમ કે નચર કર અર્થામાંથી તારે શાંતિ થી ધીરજ થી કામ લેવું છે કે એમને ઉપર કે એમને હાલ્યો જાય હાલ્યો જાય છે અમે માનીએ તેમ અર્થ કરવો અમે માનીએ તેમ તેના શાસ્ત્ર ના અર્થ તમારે કેવા કેવા બીજું નથી ભાઈ એનો અર્થ શું આય તો ભગવાન કુંકુંદાચાર એમ પુકાર 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 બાપુ પ્રભુ તારો તો ચૈતન્ય સ્વભાવ એની વ્યક્તિ તો જાણવા દેખવાની વ્યક્તિ તે તારો પર્યાય કરે છે એ પર્યાય દ્વારા પર્યાયવાન ને જાણે છે ઠરે છે એનું નામ આત્મા અને મોહકર્મ ના ભાવક થી ઉત્પન્ન થયેલો પુનપાપ સુભાષ ભરાગ એ બધો જળ છે પરથી ઉત્પન્ન થયેલો બે સ્વાદી ચીજ છે એમાં મારા એમ માને એને જળ ને આત્મા માન્યો આત્મા ને આત્મા એને માન્યો નથી શું છે ભાઈ હવે આર્થ નું કરશું કાય કહે છે નિર્ભર ભાવ ચેતયે સ્વયમહં સ્વનિરહિતં નાસ્તિ નાસ્તિ મમ કશ્ચન મોહં શુદ્ધ ચિત્ ધર્મ હો નિરહ એ બોલો શું કહીએ ને શ્લોક છે આમાં લખ્યો શ્લોક ને કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું એક આનો હરિગીત કે હિન્દી કહે કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું અપને રસ સુંભર્યો અનાદિ ટેક હું મોહ કર્મ મમ નાહી नाही ब्रह्म कुंपहे शुद्ध चेतना सिंधु हमारो रूप है आ श्लोक नो छे कहे विचिक्षण पुरुष विचिक्षण एटले ज्ञानी कहे विचिक्षण पुरुष सदा हूं एक हूं અપને રસ શું ભર્યો અપના પોતાના આનંદ ને શાંતિ રસ થી ભર્યો અનાદિ ટેક હું અનાદિ થી મારું સ્વરૂપ એવું છે કર્મ નહી મૂળ કર્મ એકલું નહી હો મૂળ કર્મ નો ભાવક થી ઉત્પન્ન થયેલો વિકારી પરિણામ શુભ ને અશુભ રા મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મ કૂપ હે શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હે હું તો એક શુદ્ધ ચેતના સિંધુ નો દરિયો છું સિંધુ છું મારું સ્વરૂપ આ છે એક વિકલ્પ પણ કરવો એ મારી ચીજ માં આ લોકમાં હું
પોતાનાથી જ પોતાના એક આત્મ સ્વરૂપને અનુભવું છું. આ જગતને વિશે હું પોતાથી રાગના નિમિત્તના અવલંબન વિના એકલો ચૈતન ગોળો ભિન્ન સ્વભાવ પ્રભુ બિરાજે છે, એને પોતાના એક આત્મ સ્વરૂપને પોતાનું નિજ આત્મ સ્વરૂપ એને અનુભવું છું. ખબર પડે છે, ખબર પડતી છે ને, આ ખબર પડે છે કે હું છે, હું આંધળા છે, મારા એ કઈ ખબર પડે નહીં, સમ્યક જ્ઞાન થાય ની ખબર પડે નહીં. એ ભગવાન જાને, માટે વ્રત કરો હવે, મરી જાને હવે વ્રત કરી કરીને ક્યાંય વાળો આવે, મૂંડ કરશે વ્રત. આ વ્રત પાડીને, પંચમા વ્રત પાડીને લુગડા છોડ્યા ને બાવા ત્યાં મરી ગયો હવે આંભળ ને બાવો કીધી થયો, સમ્યક દર્શન ને ધર્મ ને છોડ્યો છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જેનો અંતરમાં આદર થયો નથી અને રાગના અભાવ સ્વભાવ રૂપ દ્રષ્ટિ થઈ નથી, એના ત્યાગને ત્યાગ કહે કોણ? મિથ્યાતના ત્યાગ વિના બાયના વ્યવહારે સદભૂત વ્યવહારોનો ત્યાગ એને લાગુ પડે કે એમ પડે? સમજાણું કાંઈ? જે સ્વરૂપ સર્વતઃ ભગવાન આત્મા વસ્તુ છે ને, પદાર્થ છે ને, દ્રવ છે ને, અસ્થિ સત્તા રૂપ અનાદિ અનંત સ્વયં સિદ્ધ વસ્તુ છે, તો એ સર્વત્ર પોતાના નિજ સ્વરૂપ રસ ચૈતન્યના પરિણામથી પૂર્ણ ભરેલા ભાવ વાળું છે. ચૈતન્ય શક્તિ કીધી ને, ભગવાન આત્મા સર્વત્ર અસંખ્ય પ્રદેશમાં પોતાની જેમ ઠંડી બરફની પાઠ હોય, ચારેક ઓર ઠંડા રસથી ભરેલી છે. સમજાણું કાંઈ? એમ સાકરની મૂર્તિ હોય, આ સાકરની મૂર્તિ નથી કરતા, આ કંડોઈ એ તો ખાંડ ની કરે, સાકરી નો કરે, ખાંડ ના રસ નાખીને નાખે પૂતળીમાં ખાંડ નો, એમાં ભગવાન આત્મા એકલો આનંદ રસ ની પૂતળી છે. સર્વત પોતાના નિજ રસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂરણ ભરેલો ભાવ, પરિણમન શબ્દ આ પર્યાય એમ નથી લેવી, એવો સ્વભાવથી ભરેલો તત્વ છે. સમજાણું કાંઈ? સર્વત પોતાના નિજ રૂપ ચૈતન્યના પરિણામ સ્વરૂપ પૂરણ ભરો ભાવ આપણે વસ્તુ છે ને, દળ છે ને, અવગાહન છે ને, આમ અવગાહન પાવું શરીર પ્રમાણે ભિન્ન પોતાનું દોહ શુદ્ધ એકલા આનંદ ને જ્ઞાન ના રસથી ભાવ ભરેલો માટે આ મોહ મારો કઈ પણ લાગતો વળગતો નથી. લ્યો આ કારણે મારે ને રાગ ને એ પુણ્ય પાપના વિકલ્પને દયાદાન વ્રતના રાગને મારે કાંઈ સંબંધ, એ વ્યવહારને મારે કાંઈ સંબંધ નથી એમ કે છે. વ્યવહાર કેવા ભાઈડી છોકરાનો, આ ધર્મ ભૂમિકાનો જે રાગ આવે એને ને મારે કાંઈ લાગતો વળતો નાતો કઈ છે જ નહીં. હા હા, સમજાણું કાંઈ? ટીકામાં હતું ને, મોતી મારો કઈ પણ લાગતો વળગતો નથી, ટીકામાં હતું જો, જાણો સંસ્કૃત સંસ્કૃત આઈ નામ મોહ અસ્તિ, આમાં એમ કહ્યું ક
કઈ પણ લાગતો વળતો નથી એનો ઓફેન્સ. સમજાણું જેને અને મારે કઈ પણ નાતો નથી, સમજાણું કઈ મારે કઈ સંબંધ નથી. હું તો શું ચૈતન્યના સમરૂપ કેજ પુંજનો નિધિ છું. ધર્માત્મા આત્માને એવો જાણે છે, ધર્માત્મા આત્માને એવો જ અનુભવે છે કે હું તો શુદ્ધ ચૈતન એના સમરૂપ તેજ પુંજનો નિધિ છું. જાણો શુદ્ધ ચેતના સિંધુ અમારો રૂપ હે. પણ આત્મા ગુંઠાણી વાત છે. હા, એ તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ને સમ્યક અજ્ઞાન ની જ વાત છે. મુલાકાત હંમેશા મુનિ છે તો વાત ત્યાંથી કઈ છે. બાકી તો મુખ્યપણે તો આટલી મિથ્યાત ને સમજી જ્ઞાન ને જ્ઞાન એની જ મુખ્યપણે વાત છે. જાણો ભાવક ભાવ ના ભેદ વળી મૂળ કર્મરૂપી ભાવક ભાવ નો કરનાર એનો જે ભાવ વિકારી પ્રણામ એના ભેદ વળી જુદા વળી આવું અનુભવન કરે તેને આત્માનો અનુભવ અને આત્માનું અસ્તિત્વ જાણ્યું કહેવામાં આવે. જેટલામાં જેવું જેમ છે તેમ તેટલામાં એને માની અનુભવે તો તેને આત્મા માન્યો ને જાણ્યું કહેવાય. રાગ ને પુણ્યમાં આત્મા નથી ને એને પોતાનું માને એને આત્મા માન્યો નથી. હે, ત્યાં ક્યાં હતો પણ કયો ત્યાં. આ મેં પરનો ત્યાગ કર્યો એ માનતામાં રહે છે, એ મિથ્યા દ્રષ્ટિ આત્મા માનતો. ત્યાગ ક્યાં, ત્યાગ અહીં તો કઈ મારામાં છે જ નહીં, પછી કોને ત્યાગ કરવો. રાગ આદિ મારામાં નથી તો વળી બાર ચીજ મારામાં ક્યાં હતી તે છોડે ને મૂકે. હજાર પ્યાલા પ્યો મત વાળા તેની અધ્યાત્મ વાસા, આનંદ ઘનચી તનવે ખેલે દેખે લોક તમાશા. એના ભગવાન આત્માની એને ખબરું ન મળે, પોતાની ખબરું ન મળે ને બીજાની ખબરું કરવા હાલી નીકળ્યો. હા, નાણ વિવાદ નાના કરીએ નાના કરીએ, સમજાણું. પોતાની સેવા કેમ કરવી એની ખબર ન મળે, પરની સેવા કરવાની ભ્રમણામાં હાલી નીકળ્યો. સમજાણું કાંઈ. આ રીતે ભગવાન આત્મા 36મી ગાથામાં લ્યો. ઝઘડો તમને કીધું એ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યના અંતરદ્રષ્ટિના અનુભવમાં મોહ ને રાગ આદિ મારો નથી એવું ભેદ જ્ઞાન થવું, એને જીવના સ્વભાવનો અનુભવ થવો, એને જીવ માન્યો અનુભવ્યો અને ધર્મ થયો કહેવામાં આ વિશેષ.